જર્જર ઘરમાં ઘણું રહ્યા. અવરા જુએ જમના તટ, ઘૂંઘટપટની જેમ ખોલવો અનંતનો અંતરપટ. જર્જર ઘરમાં ઘણું રહ્યા, અવરા જુએ જમના તટ. જીવન સરિતાના આખરી તટ પર ઉભા રહી મૃત્યુના ઉદયને નિહાળતી આ પંક્તિઓ છે આપણી ભાષાના મૂર્ધન્ય કવિ ચંદ્રકાંત શેઠની. આમ તો આયુષ્યનો અંતિમ તબક્કો મનુષ્ય માટે કપરો હોય છે, પરંતુ ચંદ્રકાંત શેઠનું કવિ હૃદય તેને વિલક્ષણ બનાવે છે અને આ તબક્કામાં જાત સાથે થયેલી વાતોને અભિવ્યક્ત કરે છે અનેક કાવ્યોમાં અને રચાય છે કાવ્ય સંગ્રહ શ્વાસ કવિતાના, પ્રાસ પ્રભુતાના. એક ગીતમાં કવિ સુખ દુઃખના સાથીને ખોયાની વેદના સુંદર રીતે વ્યક્ત કરતા કહે છે, મારા આંસુ ઝીલનારી જે ઢેલ ગઈ રે ઉડી, કલા કરું છું નથી નિકટ એ રંગ રસીલી રૂડી. તો વળી આ પામર ખોરડાને ઘર સાથે સરખાવતા કહે છે, ભલે જૂનું છતાં લાગે વાલું મારું મને ઘર, દિવાલો દોદળી એવી ટેકો દે કાંપ કંપતી. તો ક્ષણભંગુર જીવનમાં બધું ખોયા પછી મળેલા ખાલીપાને ઉજવતું એક કાવ્ય આપે છે. જોત જોતામાં કેટ કેટલું ખાલી થઈ ગયું, આંખો તો સચેત ખુલ્લી પણ હવે એમાં નથી દૃશ્ય કે દર્શન. ઓલવાયેલા દીવા જેવી, પાણી વિનાના કુવા જેવી આંખો મારી સોનીને ખાલી. તો ક્યાંક શિયાળુ તડકા સાથે મિત્રતા કરતા પોતાનો પ્રકૃતિ પ્રેમ પ્રદર્શિત કરે છે. ગમે શિયાળુ તડકો, લાડુ સાથે ગરમ દાળનો જેવો હોય સબડકો. અને ક્યાંક આ જન્મને માત્ર એક મુલાકાત કે ફેરો ગણી પરમ તત્વનો આભાર માનતા કહે છે, છલકાવીને ઘટ મારો આ વરસી તારું વાલ, આ દુનિયાનો આટો મારો થયો લાગશે ન્યાલ. કલમના સહારે પરમની યાત્રા પર નીકળેલા કવિ ચંદ્રકાંત શેઠનો આ નવો કાવ્ય સંગ્રહ પ્રકૃતિ, પરમાત્મા અને પોતાપણા સાથે તાદાત્મ્ય કેળવી ભાવકોને શુદ્ધ કાવ્યોનો રસાસ્વાદ કરાવે છે. શ્વાસ કવિતાના, પ્રાસ પ્રભુતાના. નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા www.zenopus.in. ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો. સાથે ઝેનોપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો.